રાજ્યમાં નાર્કોટિક એક્ટ હેઠળ પ્રતિબંધિત માદક કેફી દ્રવ્યોની હેરાફેરી વેચાણ સાથે ખેતરોમાં ઉત્પાદન કરવાના બનાવો વધી રહ્યા છે ત્યારે ફરી એકવાર મસમોટું લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું છે કયા જિલ્લામાં કેટલું ગાંજાનું વાવેતર ઝડપાયું જોઈએ અમારા ખાસ અહેવાલમાં ભાવનગરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું તળાજાના ખારડી ગામની સીમમાંથી ઝડપાયું વાવેતર કપાસ એરંડાની આડમાં ચાલતું હતું ગાંજાનું વાવેતર પોલીસે બાતમીને આધારે દરોડા પાડ્યા 752 કિલોના 116 છોડ પોલીસે જપ્ત કર્યા ગાંજાનું વાવેતર કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસની ટીમે તળાજા તાલુકાના ખારેડી ગામની સીમમાં દરોડા પાડ્યા હતા જે દરમિયાન પોલીસે લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે પોલીસે 752 કિલો વજન ધરાવતા 116 છોડ મળી કુલ 37,64,000 700 મુદ્દામાલ કબજે કર્યો છે ભાવનગર એસઓજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે તળાજા તાલુકાના ખારેડી ગામની સીમમાં મોટી માત્રામાં લીલા ગાંજાનો જથ્થો વાડીમાં કબજે કર્યો છે એસઓજીની ટીમે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે તળાજા તાલુકાના ખારડી ગામની સીમમાં આવેલ એક વાડીમાં લીલો ગાંજો લહેરાઈ રહ્યો છે જેને આધારે ટીમે બાતમીવાળા સ્થળ પર દરોડા પાડ્યા વાડીમાં વાવેતર કરેલ 116 ગાંજાના ઝડપી પાડ્યા છે જેનું કુલ વજન 752 કિલો 940 ગ્રામ છે જેની કિંમત 37,64,700 છે ગાંજાનું વાવેતર કરનાર રામજી ભુવાને ઝડપી તેના વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે રાજ્યમાં અમુક ભેજા બાજુ અંતરિયાળ ખેતરમાં ગાંજાનું વાવેતર કરી નશાના કાળા કારોબારને પ્રોત્સાહન આપી રહ્યા છે આઝાદી બાદ ગાંજાના વેચાણને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું છે ગાંજાની ખેતી જો પકડાય તો નાર્કોટિક્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે